विद्यार्थी मित्रों, ज्ञानविहार प्राइमरी स्कूलना ऑनलाइन शिक्षण में आपनु स्वागत छे। धोरण पांच विषय गणित। जो गणित में आपणे गया वीडियो में प्रकरण नंबर छ स्वाध्याय पोथीमांथी पूर्ण कर्यु। आजे आपणे प्रकरण नंबर सात नो पाठ्यपुस्तकमांथी अभ्यास करीशुं। जो सातमा प्रकरण में छे ने बधी तमारे पेटर्न एटले के भात जोवानी आवशे। अलग अलग पेटर्न अथवा तो भात अथवा तो डिजाइन, तमे क्यो ने डिजाइन के आवी डिजाइन छे, चौरस छे, लंब चौरस छे के पछी आ त्रिकोण जेवी छे, एवी अलग अलग प्रकारनी डिजाइन तमारे आमां जोवानी छे, बराबर। पछी आल्फाबेट आवशे, इंग्लिशना मूळाक्षरो एने तमारे फेरवाना हशे। केवी रीते जुओ तो एना माटे पेला आ आपणे जोईए। अहीं एक राउंड आपेलुं छे। धारो के अहीं एक वस्तु छे, जो ते आटलू अंतर कापे अहीं सुधी एटले के नेव अंशना खूणे छेदे, तो क्या पहोंचे? तो के अहीं पहोंचे नेव अंशे। जो ते आटलू ज कापे बराबर अहींथी आवीने अहीं पहोंचे तो ई केटलानो खूणो बनावे? तो के आ खूणो पिस्तालीस अंशनो थाय। पिस्तालीस अंशना खूणे ए फरे छे अने अहीं सुधी पहोंचे छे। जो ते अहीं सुधी पहोंचे तो ई नेव अंशनो खूणो बनावशे अने अहीं पहोंचे छे। पछी वरी पाछो जुओ, वरी पाछो ई नेवथी अहीं पहोंचे तो वरी आ पिस्तालीस अंशनो खूणो बने, आ पण पिस्तालीसनो बने। पिस्तालीस पिस्तालीस, पिस्तालीस ने पिस्तालीस नेव एटले आ काटखूणो थयो। वरी नेवथी अहीं पहोंचे तो पिस्तालीस अंशनो खूणो बनावशे, वरी अहींथी ज्यारे अहीं पहोंचशे तो आ पण पिस्तालीस अंशનો ખૂણો બનશે। એટલે જો કોઈ વસ્તુ અહીંથી અહીંયા આવે તો નેવ અંશે પહોંચે અને આખું ચક્કર ફરીને અહીંયા આવે તો એકસો એંસીએ પહોંચે। પછી અહીંથી વળી અહીં જાય, જો અહીં વચ્ચોવચ અહીં સુધી જાય તો આ પણ ખૂણો પિસ્તાલીસ અંશનો બનશે અને અહીં પહોંચે, અને અહીંથી વળી અહીંયા પહોંચે તો બસો સિત્તેર થશે। બસો સિત્તેર ક્યાંથી થાય? તો કે અહીંથી થાય। અહીંથી આમ ફરી 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 ફરીને અહીં સુધી પહોંચે છે એટલે બસો સિત્તેર અંશનો ખૂણો એ બનાવે છે। જો અહીં સુધી પહોંચે તો નેવ અંશનો ખૂણો બનાવે, અહીં સુધી પહોંચે તો આ આખો ખૂણો એકસો એંસી અંશનો ખૂણો બનાવે, અહીંયા પહોંચે અહીંથી આટલું પોણા ભાગનું ચક્કર કાપીને અહીંયા પહોંચે તો બસો સિત્તેરનો બનાવે, અને આખું ચક્કર ફરે અહીંથી અહીંથી ઝીરોથી ચાલુ કરીને અને આખું આમ ચક્કર ફરે અહીં સુધી તો ત્રણસો ને સાઠ અંશનો ખૂણો બનાવે છે। અને આ બધા ખૂણા કેટલા કેટલાના થાય? તો કે પિસ્તાલીસ પિસ્તાલીસના થશે, બરાબર। સમજાણું? તો આની ઉપરથી આપણે પ્રકરણ નંબર સેવન ભણવાનું છે। જુઓ શું કહે છે। બે છોકરીઓ છે, વાત કરે છે। ઈશા, તારું સ્કર્ટ સુંદર છે, આ શું નામ છે? આનું તો કે ઈશા નામ છે। એની ફ્રેન્ડ એને પૂછે છે, સોરી કહે છે કે ઈશા તારું સ્કર્ટ સુંદર છે, એટલે એને આ જે સ્કર્ટ પહેર્યું છે એ ખૂબ સરસ છે। મારી મમ્મીએ આ પેટર્ન બનાવી છે। શું કહે છે? કે મારી મમ્મીએ આ પેટર્ન બનાવી છે। કઈ પેટર્ન? તો કે જે આ લીલા રંગની તમને અંદર ડિઝાઇન દેખાય છે એ પેટર્ન એને એના મમ્મીએ બનાવી દીધી છે। પછી શું કહે છે એની ફ્રેન્ડ, મેં એક કુર્તામાં આવા જ બ્લોકથી બનાવેલી એક અલગ પેટર્ન જોઈ છે। ઈ કહે છે કે આવા જ બ્લોકથી બનાવેલી, એટલે આને બ્લોક કીધો છે, કે આવા બ્લોકથી બનાવેલી એક પેટર્ન મેં એક કુર્તામાં જોઈ છે। કુર્તા એટલે શું? તો કે જબ્બો, તમે જે ઉપર ટોપ પહેરો બરાબર, છોકરીઓ જે ટોપ પહેરે એને કુર્તા કહેવાય, અથવા તો છોકરાઓ પણ પહેરે છે એના પણ કુર્તા આવે છે। એમ કહે છે કે મેં કુર્તામાં આવી એક અલગ પેટર્ન જોઈ છે, તે કેવી રીતે અલગ હતી? હવે ઈશા કહે છે કે તે કેવી રીતે અલગ હતી? તો આ શું કહે છે, તારા સ્કર્ટમાં પેટર્નનો નિયમ છે, એકવાર બ્લોક ઉપર પછી નીચે અને આ જ ક્રમમાં તે આગળ વધે છે। શું કહે છે આ, કે તારા સ્કર્ટમાં શું છે કે એકવાર બ્લોક ઉપર પછી નીચે, જુઓ આ અંદરનો રહ્યો ને આ જે બ્લોક ચાર ખૂણાનો એ આવી રીતે છે, પછી ઉલટાઈ જાય છે, પછી આમ થઈ જાય છે, વરી પાછો એવી રીતે થઈ જાય છે, વરી ઉલટાઈ જાય છે, વરી એમ થઈ જાય છે, વરી ઉલટાઈ જાય છે, જોયું તમે?
આમાં એટલે આ બેમાં જ ફરે છે ખાલી, પેલા નીચે ઉપર નીચે ઉપર, વરી નીચે વરી ઉપર, વરી નીચે વરી ઉપર, એવી રીતે એની પેટર્નનો નિયમ છે. પરંતુ મારા ભાઈના કુર્તામાં પહેલાં તે બ્લોક ઉપર છે, પછી દરેક વખતે એકના છેદમાં ચાર ભાગ જેટલું ફરે છે. નિયમ એવો છે કે બ્લોક દરેક વખતે ઘડિયાળના કાંટાની દિશામાં એકના છેદમાં ચાર ભાગ જેટલું ફરે. એકના છેદમાં ચાર ભાગ એટલે શું? તો કે જુઓ આટલો ભાગ, એકના છેદમાં ચાર ભાગ એટલે શું? તો કે અહીંથી તમે અહીં સુધી આવો તો આ એકના છેદમાં ચાર ભાગ જેટલું ફર્યા કહેવાય. પછી અહીંથી તમે આટલું અડધું ચકેડું ફરીને અહીંયા આવો તો આ બેના છેદના ચાર ભાગ જેટલું કહેવાય. પછી અહીંથી ચાલુ કરીને તમે અહીંયા સુધી આવો તો એ ત્રણના છેદમાં ચાર ભાગ, અને અહીંથી ચાલુ કરીને આખું ચકેડું ફરીને અહીંયા આવો તો ચારના છેદમાં ચાર ભાગ જેટલું અંતર કાપ્યું કહેવાય. સમજાણું? અહીંથી આટલું એકના છેદમાં ચાર, અહીંથી આખું બેના છેદમાં ચાર, પછી અહીંથી આખું ફરો તો ત્રણના છેદમાં ચાર. એટલે આનો મતલબ શું? તો કે એક બે ત્રણ ચાર જે ચાર ભાગ છે ને એનો પહેલો ભાગ. પછી આનો મતલબ તો કે આ જે ચાર ભાગ છે ને એના એક અને બે ભાગ એટલે ઉપર બગડો. પછી આ એક બે અને ત્રણ ભાગ એટલે ત્રણના છેદમાં ચાર, અને આ એક બે ત્રણ અને ચાર, ચારે ચાર ભાગ એટલે ચારના છેદમાં ચાર. સમજાણું? તો એ શું કહે છે કે મારા ભાઈનો જે કુર્તો છે ને એમાં બ્લોક કેવી રીતે છે? તો કે દરેક વખતે બ્લોક એકના છેદમાં ચાર ભાગ જેટલું ફરે છે, અને એ પર ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે ઘડિયાળનો કાંટો જે દિશામાં ફરે એ દિશામાં. હવે તમે આ બંને નિયમોનો ઉપયોગ કરીને આ પ્રકારના બ્લોકની પેટર્ન બનાવી શકો છો. તમે પેટર્ન માટે કોઈ એક નિયમ તમારી રીતે બનાવો. હવે આપણે નિયમ બનાવવાનો કે આપણે જે આપણો બ્લોક છે એને એકના છેદમાં ચાર ભાગ જેટલો ફેરવવો છે, બેના છેદમાં ચાર ભાગ જેટલો ફેરવવો છે, કે કેટલો ફેરવવો છે એમ. બરાબર? જુઓ પેટર્નને ફેરવો, અહીં શું આપેલું છે કે આ બ્લોકને જુઓ કેવો બ્લોક છે. જુઓ નીચે આવી બ્લુ કલરની પાંદડી છે અને ઉપર લાલ રંગ જેવી પાંદડી છે. તેની મદદથી અલગ અલગ પેટર્ન બનાવવા માટે તેને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવા માટે ત્રણ ભિન્ન નિયમો બનાવ્યા છે. તેનાથી બનતી પેટર્ન જુઓ. જુઓ ત્રણ નિયમો બનાવ્યા છે. પહેલો નિયમ શું છે કે તેને એકના છેદમાં ચાર ફેરવીને પુનરાવર્તિત કરો. એકના છેદમાં ચાર જેટલું ફેરવવાનું. હમણાં મેં કીધું ને કે એકના છેદમાં ચાર જેટલું ફરે એટલે કેટલું ફરે? તો કે આટલું કદ ફરે. હવે અહીં કેવી પેટર્ન છે જુઓ જોઈએ. દેખાય છે આ એક બે અને ત્રણ પાંદડી છે લાલ રંગની, તો એ કેટલું ફર્યું? તો કે આટલું જ ફર્યું ખાલી. કેટલું? આમાં દેખાય એટલું, આટલું જ ફર્યું. તો આટલું ફરી અને ક્યાં આવ્યું? તો કે અહીંયા. જુઓ આ ટોચની પાંદડી અહીંયા હતી એટલે ઉપરની સાઈડ હતી, હવે ક્યાં થઈ ગઈ? તો કે અહીંયા જમણી બાજુ. સમજાણું? આ જે લાલ રંગની પાંદડીનો ખૂણો ઉપર હતો એ હવે ફરી અને જમણી બાજુ થઈ ગયો. હવે ફરીને ક્યાં આવશે? તો કે હવે નીચે આવ્યો. નીચે ફરે પછી ક્યાં આવે? તો કે ડાબી બાજુ. ડાબી બાજુ ફરે એટલે વળી પાછું અહીં ઉપર આવે. અહીંથી આમ ફર્યો એટલે અહીંયા આવ્યો. હવે અહીંથી વળી નીચે ફરે એટલે અહીંયા. નીચેથી વળી આમ ફરશે એટલે ડાબી બાજુ આવશે. હવે વરી આમ ફરશે એટલે ઉપર ગયો છેડો, અને વરી આ છેડો આમ ફરશે એટલે આ બાજુ. એટલે આ પેટર્ન આગળ આગળ ચાલી જ રહી. આ કેટલું ફેરવું કહેવાય? જુઓ આ ખૂણા ઉપરથી આ ખૂણો આવ્યો બરાબર, તો એકના છેદમાં ચાર ભાગ જેટલું ફેરવું કહેવાય. હવે શું છે બીજો નિયમ? તો કે તેને એકના છેદમાં બે ફેરવીને પુનરાવર્તિત કરો. એકના છેદમાં બે એટલે શું? આમાં જુઓ જોઈ, એકના છેદમાં બે એટલે અહીંથી ચાલુ કરો ને તો આમ અડધું ચકેડું ફરવાનું. એકના છેદમાં બે એટલે શું? તો કે અહીંથી ચાલુ કરીને અડધું ચકેડું ફરવાનું. તો એકના છેદમાં બેમાં કેમ કરશું? જુઓ ઉપર ટોચ છે અહીંયા, તો અડધું ચકેડું ફરે તો નીચે આવી જાય. લાલ રંગની પાંદડીની જે ઉપર ટોચ છે આમાં બરાબર, એ અડધું ચકેડું ફરશે તો નીચે આવી ગઈ ટોચ. વળી પાછું આપણે એને આમ ફેરવું તો વળી આ ક્યાં વહી ગઈ? તો કે ઉપર વહી ગઈ. જોયું? વળી પાછું એને આપણે શું કર્યું આને? તો કે આને વળી આપણે આમ કરીને આમ ફેરવું, આને વળી આપણે ફેરવી તો વળી નીચે આવી, વળી ઉપર ગઈ.
એટલે શું, જો એકના છેદમાં ચાર કે ને તો આટલું થોડું કટ ફેરવવાનું, બરાબર. ઉપરથી ક્યાં આવે, સાઈડમાં આવે, ને સાઈડમાંથી વળી નીચે આવે. અને એકના છેદમાં બે એટલે શું, તો કે ઉપર જે ટોચ હોય બરાબર ત્યાંથી આખું ફરીને ઊંધું થઈ જાય એટલે નીચે આવશે. આ અડધું ચકેડું ફેર્યું કહેવાય. એટલે અહીંયા નીચે આવ્યું, વરી નીચેથી ઉપર ગયું, વરી ઉપરથી નીચે આવ્યું, વરી નીચેથી ઉપર ગયું. સમજાણું? હવે શું છે, તો કે ત્રણના છેદમાં ચાર ફેરવીને પુનરાવર્તિત કરો. ત્રણના છેદમાં ચાર એટલે શું, તો કે અહીં કોઈ ટોચ હોય બરાબર, એ અહીંથી ફરી 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 ફરીને ઠેઠ અહીંયા સુધી પહોંચે, આટલું પોણા ભાગનું ચકેડું ફરશે, એને શું કહેવાય, તો કે તનના છેદમાં ચાર જેટલી પેટર્ન ફેરી કહેવાય. જુઓ, આ જે ટોચ હતી એને આપણે આ અડધું, ના આ ચોથા ભાગનું, આ અડધું અને આ પોણા ભાગનું અહીં સુધી ફેરવવાની છે. સમજાણો? અહીં જે ટોચનો ભાગ હતો પેટર્નનો, એને આપણે આટલો આટલો આમ કરીને અહીં સુધી ફેરવો. આમાં મેં સમજાવ્યું ને એમ, અહીંથી ચાલુ કરીને આમ પોણા ભાગનું ફેરવું, તો આપણે અહીંથી ચાલુ કરીને આમ પોણા ભાગનું ફેરવવાનું. તો આ જે ટોચ છે બરાબર ભાગનું એટલે શું, તો કે ત્રણના છેદમાં ચાર, એટલે કે ચાર જે છે એના ત્રણ ભાગ જેટલું ફેરવવાનું છે. મેં હમણાં આમાં કીધું ને કે અહીંથી ફેરવીને અહીં સુધી 270 અંશે ફેરવું કહેવાય. જુઓ, અહીં ટોચ છે, અહીંથી ફેરવીને આપણે અહીં લઈ ગયા, તો આ ટોચ ક્યાં આવી ગઈ, અહીં, બરાબર. હવે આ ટોચને વળી પાછું આપણે ત્રણના છેદમાં ચાર ભાગ જેટલું ફેરવી, તો આ અડધું અને આ એક ભાગ વધારે, ત્રણ ભાગ જેટલું ફેરવું તો ટોચ નીચે આવી. વળી આને આપણે આમ કરીને આમ ફેરવશું તો ટોચ ક્યાં જશે, અહીંયા. વળી આ ટોચને આપણે આમ ફેરવશું એટલે ટોચ ક્યાં જશે, ઉપર. અને ઉપરથી વળી આખું આમ ફેરવશું એટલે ટોચ આવશે સાઈડમાં. ટૂંકમાં કેટલું ફેરવવાનું, તો કે ત્રણના છેદમાં ચાર ભાગ જેટલું ફેરવવાનું છે. પહેલાંમાં શું કીધું કે એકના છેદમાં ચાર ભાગ એટલે આટલું જ ફેરવું, પછી એકના છેદમાં બે એટલે અડધું ફેરવું, ત્રણના છેદમાં ચાર એટલે પોણા ભાગનું ફેરવું. સમજાણું? એવી રીતે પેટર્ન આગળ આગળ બદલતી જાય છે ફેરવી ફેરવી. હવે જુઓ, મહાવરો કે તેના પછી શું આવશે, એટલે કે આ ત્રણ પછી શું આવશે એ આપણે કહેવાનું છે. જુઓ, આમાં શું છે, તો કે એક આડી લીટી છે. હવે ઈ લીટી રહીને એ બીજામાં શું થયું, તો કે સેજ ખસી ગઈ, સેજ ખસીને અહીંયા આવી એટલે ઊભી થઈ ગઈ. આડી લીટી હતી, આવી રીતે આડી લીટી હતી, એ બીજામાં શું થઈ ગઈ, આમ ઊભી. હવે આ વળી સેજ ખસી ગઈ, 45 અંશના ખૂણે ખસી અને આવી રીતે થઈ. તો હવે ક્યાં આવશે, જો અહીંથી 45 અંશના ખૂણે ખસી તો વચ્ચે આવી, વચ્ચેમાંથી 45 અંશના ખૂણે ખસી તો અહીંયા આવી, અહીંથી 45 અંશના ખૂણે ખસે ને તો અહીંયા આવે, એટલે લીટી ક્યાં આવશે, તો કે હવે સીધી લીટી આવશે. થઈ ગયું? જો અહીંયા આડી હતી, અહીંયા ઊભી થઈ, વરી આડી અને વરી અહીં, એટલે 90 અંશના ખૂણે છેદશે, એટલે આ લીટી રહી આમ. આ વરી અહીંથી તમે એને 45 અંશના ખૂણે, આ 45 અંશના ખૂણે બરાબર ફેરવો, એટલે ક્યાં આવે, તો કે અહીંયા પહોંચે, એટલે પછી 83 થશે. થઈ ગયું? હવે જુઓ, બીજી પેટર્નમાં શું છે, એન કરેલો છે અને આને ફેરવી અને પછી સીધો ઝેડ કર્યો, વરી પાછો એન કર્યો, તો વરી પાછું શું આવશે, તો કે ઝેડ આવશે. એન પછી ઝેડ બનાવ્યો, એમાંથી વરી એન બનાવ્યો, તો વરી આપણે ઝેડ બનાવશું અને છેલ્લે પાછો એન બનાવશું. હવે જુઓ, આમાં શું છે, તો કે આવી ડિઝાઇન છે, ઊંધું ત્રિકોણ છે અને ઉપર લાલ રંગથી 1 2 3 4 ટપકા છે, નીચે એક ટપકું છે. અત્યારે આ ટપકા ક્યાં છે, તો કે આ બાજુ છે, આ બાજુ ઉપર છે, ત્રિકોણની ઉપરની બાજુ ઉપર ટપકા છે. બીજામાં શું થઈ ગયું, તો કે ત્રિકોણની આ બાજુ ઉપર ટપકા આવી ગયા. ત્રીજામાં શું થઈ ગયું, તો કે આ જ ટપકા વળી ફરીને આ બાજુ ઉપર આવી ગયા. પહેલાં અહીંયા હતા, પછી અહીંયા આવ્યા, હવે અહીંયા આવ્યા, તો વળી પાછા ક્યાં આવે, ત્રિકોણને તો ત્રણ જ બાજુ હોય, તો વળી પાછા અહીંયા ઉપર આવશે, એટલે આપણે દોરી અને આવી રીતે કર્યું. હવે આ વળી પાછું ફરશે અને ક્યાં આવશે, તો કે અહીંયા ટપકા આવશે. સમજાણું?
આવી પેટર્ન હતી, ઉપર ત્રિકોણની ઉપરની બાજુ ઉપર ચાર ટપકા હતા, હતા ઈ ફરીન સાઈડની બાજુ ઉપર આવ્યા, ઈ ફરીન વરી આ બાજુ આવ્યા, તો હવે પાછા ક્યાં આવે, તો કે વરી અહીંયા ઉપર આવે અને પછી વરી એની બાજુ ઉપર આવે. પછી જુઓ ડીમાં શું છે, એક ની બે ત્રિકોણ નીચે જોડાયેલા છે, બે ત્રિકોણ નીચે જોડાયેલા છે, એ શું થયું, એક લાલ છે અને એક બ્લુ છે, એ અહીંયા વયા ગયા. જુઓ નીચે હતા એ અહીં ડાબી બાજુ વયા ગયા, ઉપર લાલ નીચે બ્લુ. હવે જે ડાબી બાજુ હતા એ ત્રીજામાં વળી અહીંયા ઉપર વયા ગયા. પહેલાં નીચે હતા પછી આમ ફેર્યા, જો આમ ચકેડું ફેરવાનું ઘડિયાળની દિશામાં, એટલે આમ ફરે તો અહીંયા થયા, વળી આમ ફેર્યું તો અહીંયા આવ્યું, વળી આમ ફરે તો હવે ક્યાં આવે, તો કે અહીંયા આવે, અને વળી આ પાછું આમ ફરશે એટલે ક્યાં આવશે, તો કે નીચે આવશે. સમજાણું, ઘડિયાળની કાંટાની દિશામાં ફેરવવાનું છે. આ બે ત્રિકોણ નીચે આમ હતા, પછી આમ આપણે ફેરવો તો અહીંયા પહોંચ્યા, પછી આમ ફેરવો તો અહીંયા પહોંચ્યા, પછી આમ ફેરવો તો અહીંયા, અને છેલ્લે આમ ફેરવશું તો અહીંયા પહોંચશું. સમજાણું. હવે જુઓ આ પેટર્ન જુઓ, હવે એફ કરેલો છે, પહેલાંમાં આખો એફ છે, પછી ઈ એફને 45 અંશના ખૂણે, આટલું જુઓ આ 45 અંશનો ખૂણો દેખાય છે. તમે જ્યારે આટલો કટ ફેરવો ને કોઈ પણ અંકને, એટલે 45 અંશના ખૂણે ફેર્યું કહેવાય, તો 45 અંશના ખૂણે ફરે ફેર્યો એટલે એફ છે 300 થઈ ગયો. તો આવી રીતે થયો. 45 પછી શું આવે, તો કે ડાયરેક્ટ 90નો ખૂણો આવે, એટલે આ ખૂણો, તો અહીંયા સીધી લીટી, તો જુઓ આ સીધી લીટી 45 અંશના ખૂણે ફેર્યો તો આવી પેટર્ન થઈ, પછી 90 આ 45 અંશના ખૂણે ફેર્યો એટલે આવી પેટર્ન થઈ, પછી આ 90 અંશનો ખૂણો બનાવ્યો, જુઓ કાટ ખૂણો, વરી પાછું 45 એ ફર્યું એટલે આવી રીતે એફ થઈ ગયો. તો આમાં છેલ્લે શું થાય, તો કે વરી પાછું 90 ફરે એટલે આમ કરીને આમ ઊંધો એફ આવશે. જો પહેલાં 45 હતું, પછી અહીંયા 90 થયું, બરાબર, વરી પાછું 45 એટલે ક્યાં આવ્યો, તો કે અહીંયા એફ આવ્યો, છેલ્લે આપણે દોરવાનો છે એ હવે અહીંયા પહોંચશે, એટલે આવી રીતે ઊંધો એફ થશે. તો ઊંધો એફ એટલે કે આ સાચું છે. જુઓ આ પેટર્ન માટેનો નિયમ એ છે કે પેટર્ન દરેક વખતે 45ના ખૂણે ફરે છે, તો તેના પછી શું આવશે, યોગ્ય જવાબ પર સાચાની નિશાની કરો. તો શું જવાબ યોગ્ય સાચો છે, તો કે આ, એટલે એમાં આપણે નિશાની કરી. હવે જુઓ, હવે શું કહે છે કે આ નિયમનો ઉપયોગ કરી, કયો નિયમ, તો કે દરેક પેટર્નને 45 અંશના ખૂણે ફેરવવાની. આ નિયમનો ઉપયોગ કરીને જ્યાં સુધી પ્રથમ ચિત્ર ફરીથી ન મળે ત્યાં સુધી આગળ વધતા જાઓ. એટલે કે આ એલ છે એ છેલ્લે વળી પાછો એલ ન થઈ જાય ત્યાં સુધી આપણે ફેરવવાનું છે. જુઓ 45 અંશના ખૂણે ફેરવવાનું છે, એલને 45 અંશના ખૂણે ફરો તો આવી રીતે થાય, વરી 45 એ ફેરવો તો આવી રીતે થાય, વરી 45 એ ફેરવો ને તો આવી રીતે થાય. પહેલાં જુઓ આ ઉપરનો લીટો અહીંયા હતો, 45 એ ફેરવો તો અહીંયા આવ્યો, વરી પાછો અહીંયા ત્રાસમાં આવશે, વરી આમ 45 એ ફેરવો તો અહીંયા નીચે આવે, વરી 45 એ ફેરવો એટલે અહીં સાઈડમાં વહી જાય એટલે એલ આમ થયો, વરી પાછો 45 એ ફેરવો એટલે અહીંયા પહોંચે, અને વરી પાછો 45 એ ફેરવો એટલે અહીંયા પહોંચે, એટલે આવી રીતે થયું, અને છેલ્લે પાછો 45 એ ફેરવો એટલે અહીંયા પહોંચી જશે. આને તમે રફ બુકમાં 2-3 વાર દોરજો તો જ સમજાશે, નહીતર નહીં સમજાય. હવે પી છે, પીને 45 એ ફેરવો એટલે સેદ 300 થયો, વરી 45 એ ફેરવીને તો આવી રીતે થઈ જાય, વરી પાછો 45 એ ફેરવી એટલે અહીંયા આવે, પછી વરી પાછો 45 એ ફેરવી એટલે ઊંધો પી, વરી અહીંયા પહોંચે એટલે અહીંયા, વરી અહીંયા પહોંચે એટલે આમ, વરી અહીંયા સાઈડમાં આવશે 300માં એટલે આમ, અને છેલ્લે પાછો આખો પી. સમજાણો, 45 અંશના ખૂણે કેમાં એફ ફેરવો 45 45 એ, એવી જ રીતે આ એલ અને પીને પણ ફેરવેલા છે. હા, તો આ તમે રફ બુકમાં 2-3 વખત દોરજો એટલે તમને ખબર પડી જશે કે 45 અંશના ખૂણે કેવી રીતે ફરે. સમજાણો, તો હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ધન્યવાદ.